हाय गाइस, हवे आपणे आजना आ सेशनमां ए અંગેની વાત કરવાના છે કે જે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસમાં પ્રકરણ 4 એટલે કે દ્વિઘાત સમીકરણ છે એમનું સ્વાધ્યાય 4.3 નો મેઈન પ્રશ્ન પહેલો છે એમનો દાખલા નંબર 1 કઈ રીતે સોલ્વ કરવાનો એ અંગેની વાત કરવાના છે તો એમની અંદર આપણને શું કહે છે તો કે મેઈન પ્રશ્ન 1 માં નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ शक्य हो तो पूर्ण वर्ग ने रीते शोधो। हवे मित्रों एमनी अंदर आपणी पासे समीकरण शुं छे 2x² - 7x + 3 = 0। तो मित्रों आपणे ज्यारे पूर्ण वर्ग ने रीते दाखला ने सोल्व करता होय त्यारे आपणे एक वस्तु याद राखवानी के जे आ प्रथम पद छे ए पूर्ण वर्ग होवुं जोईए तो ज आपणे पूर्ण वर्ग ने रीते दाखला ने सोल्व करी शकीए। तो एटला माटे हवे आपणे हवे आमनी अंदर 2x² छे तो हवे प्रथम पद छे ए तो पूर्ण वर्ग नथी एटला माटे पूर्ण वर्ग बनावा माटे आपणे शुं करवानुं छे समीकरण ने 2 वडे भागवानुं एटला माटे शुं थई जशे x² - 7/2x + 3/2 = 0। हवे मित्रों आपणी पासे एक सूत्र द्वारा आपणे तृतीय पद शोधवानुं छे तो सूत्र शुं छे तृतीय पद बराबर मध्यम पद नो वर्ग एमना छेदमां 4 × प्रथम पद। हवे मित्रों आपणे तृतीय पद मेळवा માટે मध्यम पद એટલે કોણ 7/2x એનો ઓલ સ્ક્વેર કરીશું અને 4 × પ્રથમ પદ એટલે પ્રથમ પદ એટલે કે x² હવે મિત્રો આ જે વર્ગ છે એ બધાની માથે લાગુ પડે એટલા માટે 7 નો વર્ગ 77 49 2 નો વર્ગ 224 અને x નો વર્ગ થઈ જાય x² અને એમના છેદમાં 4 × x² એટલે 4x² એ તો એઝ ઇટ ઇઝ એમ નમ હવે મિત્રો આ અંશ છે અંશનો જે છેદ છે એ છેદમાં જાય એટલા માટે 49 ના છેદમાં 4 4 16 થઈ જશે અને મિત્રો x² અને x² ઈ તો બને કેન્સલ થઈ જશે તો એમનો મતલબ એમ થયો કે આપણી પાસે જે સમીકરણ છે એમનું તૃતીય પદ શું છે તો કે 49 ના છેદમાં 16 તો હવે મિત્રો આપણે પ્રથમ x² - 7/2x + આપણને જે તૃતીય પદ મળે છે એ તૃતીય પદને મૂકીશું હવે મિત્રો આ જે 3/2 છે એમને મૂકવાના ત્યારબાદ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે શું કે આપણે જેટલું મૂલ્ય એડ કરીએ છીએ એટલું જ મૂલ્ય બાદ કરી નેશું શા માટે કારણ કે આપણે સમીકરણના મૂલ્યમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ ના કરી શકીએ આટલું થઈ જાય ત્યારબાદ શું કરવાનું છે આપણે પ્રથમ 3 પદ એમનું એક ગ્રુપ બનાવવાનું છે અને બીજું 2 પદ છે એમના એક ગ્રુપ બનાવવાના છે હવે મિત્રો આ જે x² - 7/2x + 49 હવે એ આખું સમીકરણ છે એમનું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો કેટલું નીકળશે તો કે x - 7/4 થઈ જશે હવે મિત્રો જો આપણને ખ્યાલ ન આવે તો શું કરવાનું આપણે આ પદનું વિસ્તરણ કરીએ એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે x² માઇનસ ની નિશાની એ તો એઝ ઇટ ઇઝ એમ નમ 2 × પેલું બીજું પદ એટલે 2 × 7/4 × x એટલા માટે થઈ જશે 7/2x અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે 7/49 અને 4/16 હવે મિત્રો આ પ્લસ 3/2 - 49/16 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ હવે મિત્રો આપણે આ જે x - 7/4 એનો ઓલ સ્ક્વેર એ તો એઝ ઇટ ઇઝ એમ નમ રાખીશું હવે આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે પણ એમની પહેલા આપણે આ બે પદનું સાદુરૂપ આપવા માટે લસા લેવો પડશે તો લસા કેટલો આવશે તો કે 2 અને 16 એ બંનેનો લસા 16 આવશે એટલા માટે મિત્રો જો 3/2 2 ની જગ્યાએ મારે 16 જોતા હોય તો કેટલા વડે ગુણવાના તો કે 8 વડે તો અંશમાં પણ મારે 8 વડે ગુણવા પડે એટલા માટે 8 3 = 24 આ માઇનસ એ તો એઝ ઇટ ઇઝ એમ નમ અને 49 ના છેદમાં તો ઓલરેડી 16 છે એટલા માટે આપણે ગુણવા નહીં પડે હવે મિત્રો આ 3 8 24 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ માઇનસ 2 એમ નમ અને 49 એમ નમ હવે મિત્રો બંનેના છેદ સમાન થઈ જાય એટલા માટે એકવાર લખવાના બરાબર 0 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ હવે આપણે શું કરવાનું જોઈએ તો x - 7/4 એનો ઓલ સ્ક્વેર છે એ તો એઝ ઇટ ઇઝ એમ નમ પરંતુ જોઈએ આમની અંદર 24 - 49 કરીએ એટલે કેટલા થઈ જશે તો કે 25 અને એના છેદમાં 16 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ હવે મિત્રો x - 7/4 એ ભી એમ નમ માઇનસ 25 નું વર્ગમૂળ 5 અને 16 નું વર્ગમૂળ 4 હવે મિત્રો આપણી પાસે એક સમય નિત્યસમ છે
કે x² - y² x - y * x + y એટલા માટે હવે આપણે શું કરવાનું એકવાર આ 5 ના છેદમાં 4 એ માઈનસ અને એકવાર આપણે પ્લસ લેવાના એટલા માટે આપણી પાસે બે સમીકરણ મળે x - 7 ના છેદમાં 4 - 5 ના છેદમાં 4 e 1 અને બીજું સમીકરણ x - 7 ના છેદમાં 4 અહીંયા પ્લસ 5 ના છેદમાં 4 હવે મિત્રો આપણે આ સમીકરણને સોલ્વ કરવાના એટલા માટે આ ત્રણેયના છેદ સમાન કરવા માટે લસા લેવો પડે તો લસા કેટલો આવશે 4 એટલા માટે હવે જો આ x ના છેદમાં તો કંઈ નથી કંઈ ના હોય એટલે 1 હોય તો મિત્રો 4 લસા આવે એમનો મતલબ એમ થયો કે હવે મારે x ના છેદમાં 4 જોતા હોય તો 4 વડે ગુણવા પડે તો અંશમાં પણ મારે 4 વડે ગુણવાના એટલા માટે 4 * x એટલે 4x માઈનસ તો એઝ ઇટ ઇઝ એમનમ અને 7 ના છેદમાં તો ઓલરેડી 4 છે એટલા માટે 1 વડે ગુણવાના તો અંશમાં પણ 1 વડે એટલા માટે 7 એકા 7 માઈનસ એઝ ઇટ ઇઝ એમનમ અને 5 ને પણ આપણે 1 વડે ગુણવા પડશે કારણ કે 5 એકા 5 બરાબર 0 અને બીજું સમીકરણ એમની અંદર શું થઈ જશે હવે આપણે 4x એ તો એઝ ઇટ ઇઝ એમનમ અને માઈનસ માઈનસ પ્લસ પણ મોટા અંકની નિશાની એટલા માટે 7 ને 5 12 થઈ જશે હવે મિત્રો આ માઈનસ 12 છે એ જો બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલા માટે 4x બરાબર 12 હવે મિત્રો 4 અને x એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર એટલા માટે x બરાબર 4 તેરી ને 12 એમનો મતલબ એમ થાય કે x બરાબર કેટલા મળે છે આપણને 3 હવે આપણે જે બીજું સમીકરણ મળેલું હતું એમની વાત કરીએ તો એમાં કેટલો લસા આવશે 4 જ આવશે એટલા માટે x ના છેદમાં 1 છે જો હવે આપણે 4 જોતા હોય તો 4 વડે ગુણવા પડે તો અંશમાં પણ 4 વડે ગુણવાના એમનો મતલબ એમ કે 4 ગુણ્યા x એટલે 4x માઈનસ તો એઝ ઇટ ઇઝ એમનમ અને આ જે 7 ના છેદમાં 4 છે એમને 1 વડે ગુણવાના તો અંશમાં પણ 1 વડે એટલા માટે 7 એકા 7 એઝ ઇટ ઇઝ એમનમ પ્લસ બી એમનમ અને 5 એકા 5 બરાબર 0 હવે મિત્રો આ પ્લસ અને માઈનસ પ્લસ માઈનસ માઈનસ પણ મોટા અંકની નિશાની એટલા માટે 4x એ તો એઝ ઇટ ઇઝ એમનમ રહે પરંતુ માઈનસ 7 પ્લસ 5 એટલે કે 7 માંથી 5 જાય તો 2 વધશે અને મોટો અંક એટલે કે 7 ની નિશાની એટલે કે માઈનસ રહેશે હવે મિત્રો આ માઈનસ 2 છે બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલા માટે 4x બરાબર 2 મળે હવે મિત્રો 4 અને x એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે જો બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં વહી જાય એટલા માટે x બરાબર 2 ના છેદમાં 4 વહી જશે હવે મિત્રો છેદ ઉડે છે કે 2 એકા 2 અને 2 દુ 4 એટલા માટે આપણી પાસે સમીકરણના મૂલ્ય મળે છે એકવાર x બરાબર 3 અને એકવાર x બરાબર 1 ના છેદમાં 2 તો મિત્રો આમ આપેલ સમીકરણના બીજ કોણ થશે 3 અને 1 ના છેદમાં 2 છે હવે જો મિત્રો અમારી ચેનલને પહેલીવાર નિહાળી રહ્યા હોય તો એને લાઈક સબસ્ક્રાઇબ શેર અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરીએ જેથી કરીને અમારા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ બાય